1931 ના કરાંચી અધિવેશનમાં સરદાર વલ્લભભાઈ પટેલે મૂળભૂત અધિકારોની માંગ કરી હતી. એનું મહત્વ એ છે કે મૂળભૂત અધિકારોની માંગ કરી હતી. પછી છે 1939 નું અધિવેશન. 1939 ના અધિવેશનમાં જે ત્રિપુરા અધિવેશન તરીકે ઓળખાય છે, ત્રિપુરા અધિવેશન, મિત્રો એનું મહત્વ એ છે કે જેમાં સુભાષચંદ્ર બોઝિયા એ ગાંધીજીના પટ્ટાભિષિક્ત રામૈયાને હરાવીને તેના અધ્યક્ષ બને છે, જેમાં મતભેદ થતા છેલ્લે સુભાષચંદ્ર બોઝ જે છે તેમાંથી રાજીનામું આપે છે અને પછી તે ફોરવર્ડ ગ્રુપની સ્થાપના કરે છે, જેના વિશે આપણે આગળના જે વિડીયોમાં એના વિશે આપણે વાત કરશું. અને છેલ્લે 1946 જેના અધ્યક્ષ હતા આચાર્ય જેબી કુપલાણી. તો મિત્ર છેલ્લે 1946માં પ્રશ્ન એવો પૂછે છે કે આઝાદી સમયે આઈએનસી ના અધ્યક્ષ કોણ હતા, તો હતા તે આચાર્ય જેબી કુપલાણી. હવે મિત્રો આ જે બધા આના વિશે જે વાત કરી તે મોસ્ટ આઈએમપી છે એના વિશે વારંવાર આઈએનસી વિશે જે આઝાદીમાં મહત્વનો ફાળો આપ્યો છે તેના વિશે વારંવાર એકાદ મહત્વનો પ્રશ્ન પૂછાઈ શકે. તો છેલ્લે મિત્રો હું તમને હોમવર્ક માંગુ છું, હોમવર્ક કે 1950માં આઈએનસી ના અધ્યક્ષ કોણ હતા આના વિશે તમારે મને કોમેન્ટમાં જણાવવું છે કે છેલ્લે 1950 ના આઈએનસી ના અધ્યક્ષ કોણ હતા.